છો બીજ એટલે સમીકરણના બીજ એ સમીકરણના બીજ કેવા હોઈ શકે તો કે આપણું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 તો આ સમીકરણમાં આપણે b² માઈનસ 4ac લઈશું તો b² માઈનસ 4ac એને વિવેચક કહેવામાં આવે છે વિવેચક એને d સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે વિવેચકને d સંજ્ઞા વડે દર્શાવવામાં છે વિવેચક છે b² માઈનસ 4ac હવે એ b² માઈનસ 4ac આ સમીકરણ પરથી આપણે કિંમત મેળવીશું ત્યારે જો b² માઈનસ 4ac એટલે વિવેચકની કિંમત જો ધન આવે વિવેચકની કિંમત એટલે કે વિવેચકનો પ્રકાર જો ધન આવે ત્યારે સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન વાસ્તવિક અને ભિન્ન ત્યાર પછી જો વિવેચકની કિંમત શૂન્ય આવે ત્યારે સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન એટલે નંબર 1 નંબર 2 અને નંબર 3 જ્યારે વિવેચકની કિંમત જો ઋણ આવે વિવેચકની કિંમત ઋણ આવે ત્યારે બીજનો અસ્તિત્વ નથી એટલે કે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતું નથી બીજનો અસ્તિત્વ નથી ફરી એકવાર જોઈ લઈએ તો કે આપણને જે પ્રમાણિત આપેલો હોય દ્વિઘાત સમીકરણ કે ax² / bx / c = 0 તો એના ઉપરથી આપણે b² - 4ac કે જેને વિવેચક કહેવામાં આવે છે તો એને d સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે તો વિવેચકની કિંમત શોધીશું અને એ વિવેચકની કિંમત ઉપરથી આપણને ખબર પડશે કે એ સમીકરણના બીજ ઉકેલ મળશે કે નહીં જો વિવેચકની કિંમત ધન ધન એટલે કે ડેલ્ટા એટલે d વિવેચકની કિંમત ધન એટલે d greater than 0 ત્યારે સમીકરણના વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે ત્યાર પછી જો d બરાબર 0 આવે ત્યારે સમીકરણના વાસ્તવિક અને સમાન બીજ મળે અને એ સમાન બીજ મળે તો એને આપણે માઇનસ b / 2a વડે મેળવી શકીએ ત્યાર પછી જો d ની કિંમત જો ઋણ આવે d less than 0 ત્યારે બીજનું અસ્તિત્વ ધરાવતું નથી એટલે આપણને બીજ મળશે નહીં હવે આ d greater than 0 આવે ત્યારે એ સમીકરણના વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે તો એ કયા સૂત્રનો આધાર મેળવી શકે દાખલા તરીકે આલ્ફા અને બીટા એ ઉકેલ હોય સમીકરણના ઉકેલ હોય તો આલ્ફા અને બીટા બરાબર પ્લસ માઇનસ બી માઇનસ સોરી માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ડી રૂટ ડી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ ફરી એકવાર જો આપણે આલ્ફા અને બીટા એ આ સમીકરણના બીજ લઈએ તો આલ્ફા અને બીટાની કિંમત શોધવા માટે સૂત્ર છે માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ડી ડી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ તો આ સૂત્રના આધારે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ હવે આપણે જોઈશું સ્વાધ્યાય 4.4 નો પ્રશ્ન 1 પ્રશ્ન 1 નો પહેલો બીજો અને ત્રીજો તો અહીંયા પહેલાનું સમીકરણ આપણને આપેલું છે કે 2x² - 3x + 5 = 0 તો એના આપણે ઉકેલ શોધવાના છે તો અહીં પહેલા તો આપણે વિવેચક શોધી લઈશું એટલે એનો ઉકેલ છે કે નહીં તે પહેલા જોઈ લઈશું અહીં a બરાબર 2 b બરાબર - 3 અને c બરાબર 5 એટલે હવે આપણે વિવેચક શોધીશું વિવેચક b² - 4ac બરાબર b² એટલે અહીંયા લઈશું બરાબર હવે b² એટલે - 3 નો વર્ગ - 4 કૌંસમાં a એટલે 2 અને c એટલે 5 એટલે - 3 નો વર્ગ એટલે 9 ઓછા 4 2 8 અને 8 5 40 એટલે 9 ઓછા 40 એટલે ઓછા 31 આમ d નું મૂલ્ય આવ્યું ઓછા 31 એટલે d નું મૂલ્ય ઋણ છે એટલે આપણને સમીકરણના બીજ મળશે નહીં ચાલો તે પ્રમાણે નંબર 2 એટલે કે સમીકરણમાં બીજ સમીકરણના બીજનો અસ્તિત્વ નથી અસ્તિત્વ નથી હવે આપણે લઈએ પ્રશ્ન 2 ચાલો અહીંયા અહીં a = 3 b =
माइनस चार वर्गमूल त्रण अने सी बराबर चार एटले हवे आपणे डी मेळवीए एटले बी स्क्वेर माइनस फोर ए सी बी स्क्वेर एटले माइनस चार वर्गमूल त्रण आखा नो वर्ग माइनस फोर ए एटले त्रण अने सी एटले चार એટલે બરાબર અહીંયા માઇનસ નો વર્ગ એટલે માઇનસ માઇનસ પ્લસ ચાર નો વર્ગ સોળ અને વર્ગમૂળ ત્રણ નો વર્ગ એટલે ત્રણ એટલે સોળ તારીખ અડતાલીસ ઓછા ચાર ચોક સોળ તારીખ અડતાલીસ બરાબર ઝીરો અહીં બી બરાબર ઝીરો માટે સમીકરણના બીજ બી બરાબર ઝીરો છે એટલે વાસ્તવિક અને સમાન મળે વાસ્તવિક અને સમાન મળે હવે એ સમાન બીજ શોધવા માટે આપણે આગળ સૂત્ર જોઈએ કે માઇનસ બી અપોન ટુ એટલે સમીકરણના બીજ માઇનસ બી અપોન ટુ એ બરાબર માઇનસ બી એટલે માઇનસ પછી બી એટલે માઇનસ ચાર વર્ગમૂળ ત્રણ અને છેદમાં બે ગુણ્યા એ એ એટલે ત્રણ બરાબર માઇનસ માઇનસ પ્લસ ચાર વર્ગમૂળ ત્રણ છેદમાં ત્રણ દુ છ એટલે બે દુ ચાર અને બે તારી છ એટલે બે વર્ગમૂળ ત્રણ છેદમાં ત્રણ તો આ રીતે આપણને સમીકરણના બંને બીજના મૂલ્યો સરખા મળશે હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ અહીંયા બે એક્સ નો વર્ગ ઓછા છ એક્સ વત્તા ત્રણ એટલે અહીં એ બરાબર બે બી બરાબર માઇનસ છ અને સી બરાબર ત્રણ હવે ડી એટલે કે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બી સ્ક્વેર એટલે માઇનસ છ નો વર્ગ માઇનસ ફોર એ એટલે બે અને સી એટલે ત્રણ બરાબર માઇનસ છ નો વર્ગ છ છ છત્રીસ ઓછા ચાર દુ આઠ અને આઠ તારી ચોવીસ ત્રણ દુ છ અને ચાર છ ચાર ચોવીસ હવે છત્રીસ માંથી ચોવીસ જાય એટલે ચોવીસ ને છત્રીસ ને છ છત્રીસ એટલે બાર હવે અહીંયા બી સ્ક્વેર માઇનસ ફોર છે એટલે ડી બરાબર બાર છે એટલે માટે ડી ગ્રેટર ધેન ઝીરો આથી સમીકરણના બી વાસ્તવિક અને ભિન્ન છે તો હવે આપણે એક બીજને આલ્ફા લઈએ અને બીજા બીજને બીટા લઈએ એટલે માટે આલ્ફા બરાબર સૂત્ર આવશે માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન ટુ એ ડી ની જગ્યાએ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી પણ લઈ શકીએ અને બીજું બીજ આવશે બીટા એટલે માઇનસ બી હવે અહીંયા એક વાર પ્લસ લીધું તો બીજી વાર માઇનસ લઈએ એવું નથી કહીએ પ્લસ જ લેવાનું અહીંયા ધારો કે આપણે માઇનસ લઈએ તો અહીંયા પ્લસ લેવાનું એક વાર પ્લસ અને બીજી વાર માઇનસ અપોન ટુ એ એટલે બરાબર માઇનસ બી એટલે માઇનસ બી ની કિંમત કેટલી છે તો કે બી એટલે માઇનસ છ પ્લસ રૂટ ડી એટલે વર્ગમૂળ બાર છેદમાં બે ગુણ્યા એ એ એટલે કેટલા તો કે બી એટલે બે દુ ચાર બરાબર અહીંયા માઇનસ બી એટલે માઇનસ કૌંસમાં માઇનસ છ આ બંને બીજ સરખા આવશે ફરક કેટલો પડશે અહીંયા પ્લસ આવશે અહીંયા માઇનસ આવશે એટલે માઇનસ વર્ગમૂળ બાર છેદમાં બે ગુણ્યા બે બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે છ વત્તા વર્ગમૂળ બાર છેદમાં બે દુ ચાર અને અહીંયા પણ લીધા આવશે છ ઓછા વર્ગમૂળ બાર છેદમાં ચાર હવે અહીંયા વર્ગમૂળ બાર બાર એટલે ચાર તારી બાર એટલે ચાર નું વર્ગમૂળ બે એ બહાર નીકળશે એટલે બરાબર છ વત્તા ફરી એક વાર ચાર તારી બાર એટલે ચાર નું વર્ગમૂળ બે એટલે બે વર્ગમૂળ ત્રણ છેદમાં ચાર અને અહીંયા પણ એવું આવશે છ ઓછા બે વર્ગમૂળ ત્રણ છેદમાં ચાર એટલે હવે આમાંથી બે કોમન નીકળશે બે કોમન ખરો એટલે ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ છેદમાં ચાર અને અહીંયા પણ આવશે ત્રણ ઓછા ત્રણ બે કોમન કાઢો એટલે બે કૌંસમાં ત્રણ ઓછા વર્ગમૂળ ત્રણ છેદમાં ચાર એટલે બે દુ ચાર અને બે દુ ચાર
એટલે બરાબર 2 2 4 એટલે 3 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને અહીંયા આવશે 3 ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો આ રીતે આપણે સમીકરણના બી શોધી શકીએ